चाहता अब तो डोंग कोने चलायो ए जमींदार मारा मुंह भातिया नौ पची कोई ने साथ लाया अन सरवती छुपता छुपता राम जी एक दी तिरंगा कैम मेले अन तीर सागर तने रामू भारिया अन जानिए कोकती होई डरता एक आकरी एक लीता पछी नाथ जी चौधरी से राम जी नजर करता अन फेंकता काकरी जानिए हो लूचा राम पोता थकी खूब गोठा पड़ा इन शर्म ना से राम छूटा राम पोता थकी खूब गोठा पड़ा शर्म ना से राम छूटा हाथ जोड़ी कहे नाच गावी मती के मगावी ये हाथ जे नोगरे हो ये हने फेंकता अपना विरुद्ध नी शर्म नावी तार नारा बनी निर्मा धकेलो माफ कर जो करी भूल भारे तमे तर छोड़ जो ते हने नाथ जी गण लोक माँ पछी कौन तारे ए तमे तर छोड़ जो ते हने नाथ जी गण लोक माँ पछी कौन तारे तमे तर छोड़ जो ते हने नाथ जी गण लोक माँ पछी कुड़ रावण तणो नाश कीधा पछी राम ने एक दी वेम गायो के मुज तणा नाम थी पत्थर तरता हता आ बधो ढोंग कोणे चलायो भगवान राम ने जो एक विचार आवतो होय तो आप भिजवायो आयो जगत रंग भूमि कृष्ण नाद नीर खायो नाट नाटक निदानी में लक्ष्य तो राशि जायो मरी के मिटायो गायो नैन छलकायो नाथ कठिन कहानी में बायो यदि है तो मेरे चाहियो बख्शायो जाए ना तो फुरमायो जाए मुक्त को न लायो जाए खेल ना खिलायो जाए फिर चहू खानी में अन भगवान राम ने जो वेम आयो हो कि मारा नाम थी पत्थर तेरिया अन ये विचार करवा खातर समुद्र ने किनारे जीन भगवान राम ने हाथ में कांकरी लीन दरिया में नाखवी पड़े
અને એક કાંકરી બુડી જતા ભગવાન રામને જેદી બારવટિયા લૂંટી લીધા હોય એવી દિશા થઈ. પણ ચરણમાં જય કપી હાથ જોડી કહે, નાથ આવી મતી કેમ આવી? રઘુકુળમાં જેની માં છો, કૌશલ્યા જેવી માં છે, દશરથ જેવો બાપ, અરે ભરત જેવા ભાઈ, ભગવાન તમને આવો વિચાર આવ્યો? ચરણમાં જય કપી હાથ જોડી કહે, નાથ આવી મતી કેમ આવી? અરે હાથ જેનો ગ્રહો એને ફેંકતા આપના બિરુદની શરમ ના આવે? જેનો હાથ હાથમાં લઈ અને સમુદ્રની માલિપા નાખી દેતા તમને તમારા બિરુદની શરમ ના આવી? તમે કોના દીકરા? તમારું કુળ ક્યું કહેવાય? પણ એક વાત કરું, હનુમાનજી ભગવાનને કહે છે કે તારનારા બની તમે નીરમાં ધકેલો, માફ કરજો કરી ભૂલ ભારે, તમે તો તારનારા છો. જે બુડતાને બચાવનાર પરમાત્મા રામ તમારા હાથમાંથી છૂટે પછી ત્રણ લોકમાંથી તમારાથી કોણ મોટું છે કે એને તારી લે? કહેવાનો અર્થ કવિ એમ કહે છે કે પરમાત્માએ ગણાય ગાંઠ્યાને તાર્યા છે, પણ રામના નામે તો હજારોને તારી લીધા છે. મૃત્યુ વખતે જો મોઢામાંથી રામ શબ્દ નીકળી જાય તો ભવસાગર તરી જાય અને આંગળીને વેઢે ગણી શકાય, એટલાને જ ભગવાન રામે ખુદ તાર્યા છે. પણ રામના નામે તો કરોડો જીવને તારી લીધા છે. અને એટલે જ કીધું છે કે આપ ભીજ વાયો વાયો જગતરંગ ભૂમિ કૃષ્ણ. અવની ઉપર મનુષ્ય અવતાર લઈ અને માણસ આવ્યો હોય પછી એને દીકરાનું પાત્ર ભજવવાનું છે, બાપનું પાત્ર ભજવવાનું છે, પણ એ પાત્ર ભજવવામાં જો ભગવાન રામને યાદ કરી અને માણસ જીવતો હોય તો એને અદ્ભુત તાકાત મળે છે. અને એવો એક દાખલો, 25 વર્ષના તરવરિયા જુવાનને એના બાપે એટલું જ કીધું હતું કે બેટા તું શું કરશો? અને આ દેશના તરવરિયા જુવાને બાપને જવાબ આપ્યો હતો કે બાપુ, એક કામ મેં સુંદર ગોતી લીધું છે, અને એ કામ એ છે મૂંગા પહુની સેવા કરવી, જેને જીભ નથી, જે દુઃખ વ્યક્ત કરી શકતું નથી, એવા ગાયુંને ચારી અને એનું દુઃખ હળવું કરું છું. અને બહુ સાચી વાત છે, વાચાવાળા માણસ તો વ્યક્ત કરી શકે, પણ પશુને વાચા નથી એ શું વ્યક્ત કરી શકે? ઘણા એવા દાખલા છે કે ગાને ભેંસને બળદને મારવાથી એ બોલી શકતા નથી, પણ એકના એના આંખના આહુડા આપણે એમ કહેતા હોય છે કે મને દુઃખ થાય છે. કોઈ પણ પશુને માર પડતો હોય ને આંખમાંથી આહુડા પડતા હોય, એ મૂંગા પહુની એ સેવા એક 25 વર્ષનો તરવરિયો જુવાન ગાયુંને ચારતો ચારતો કેળાને કાંઠે બેઠો હોય, હાથમાં બેરખો હોય, નાની વયની માલિપા પરમાત્માનું સ્મરણ ચાલુ હોય, અને કેળાને કાંઠે જે માણસ નીકળે ને રામ રામ કહે, રામ રામ કર્યા પછી એને પાણી પાય, પાણી પાઈને પાસે બેહાડી અને એ જુવાન કાયમ પૂછે કે તમે કોણ છો, ક્યાં જાઓ છો? આ તો રાજકેળો હતો. અને રાજકેળાની માલિપા તો સાધુ નીકળે, શેતાન નીકળે, સંત નીકળે, બારવટીઓ નીકળે, જે નીકળે ને જુવાન રામ રામ કરે. રામ રામ કરી પાસે બેહાડી પાણીનો કરશો અંબાવી પાણી પાય, અને ધીરે ધીરે કરતા કરતા જે કેળાને કાંઠે નીકળે ને બેહાડી વિહામો થઈ ગયો, માણસોનો વડલો થઈ ગયો. પણ એક દી જમરાજાના દૂત નીકળ્યા, જમરાજાના દૂત નીકળ્યા એટલે જુવાન એટલું બોલ્યો, ભાઈ રામ રામ. જમરાજાના દૂતો હામે આલીને કીધું, ભાઈ રામ રામ. જમરાજાના દૂતનો ધર્મ છે જીવ લેવા જવાનો, પણ રામનું નામ તો એ પણ લેતા હોય. એ રામ રામ કરી અને પાણી પાયું, એક દી બે દી ત્રણ દી ચાર ચાર દિવસના વાણા વાઈ ગયા. ત્યારે જુવાને એટલું પૂછ્યું કે તમે કોણ છો? કારણ આ કેળે સાધુ કોગદીક નીકળે છે, આ કેળે રાજા મહારાજા બારવટિયા કોગદીક નીકળે, પણ તમે તો એકે દિવસ ખાલી નથી, તમે કોઈ દી નીકળ્યા ન હોય. તમે કોણ છો? તમે ક્યાં જાઓ છો? અને જમરાજાના દૂતોના મોઢામાંથી શબ્દ નીકળ્યા, જુવાન પરિચય આપશું પણ કદાચ તને ડર લાગશે. અરે ભાઈ ડર શેનો લાગે? તમે તો વટે માર્ગુ છું, હું તમને પાણી પાઉં છું, રામ રામ કહું છું, એટલે કે એટલે જ તું પાણી પાછો અમને રામ રામ કે છો, એટલે જ તારી પાસે વાત કરતા અમને એમ લાગે કે તને ડર લાગશે. ડર શેનો લાગે?
જુવાન ને હામે જમરાજાના દૂત એટલું બોલ્યા કે અમે જમના દૂત છીએ, હે જમરાજાના દૂત છીએ. જુવાન બોલે છે કે તમે આમ ક્યાં નીકળો છો, આમ ક્યાં જાઓ છો? કાયમ જીવ લેવા માટે જાય છે. ઓ તમને ખબર પડે ખરી? હા, અગાઉ અગાઉ અમારા ઓફિસમાં અમારી કચેરીમાં લિસ્ટ બહાર પડે કે 15 દી પછી ઓલી ડોહીનો વારો છે, 20 દી પછી ઓલા ભાભાનો વારો છે, 1 મહિના દી પછી ઓલો ઢોરનો વારો છે. અમારે ત્યાં અગાઉ અગાઉ ખબર પડે અને અમે અમારી જુદી જુદી નોકરી હોય જીવ લેવા જવા માટેની, એ વાત ત્યાંથી પૂરી નથી થતી. પણ જુવાનો એમ કહેવાય છે કે એ જમરાજાના દૂતને સામે વાત કરતા કરતા ક્રમ થઈ ગયો કાયમનો. કાયમ રામ રામ કે, કાયમ પાણી પાય, અને કાયમને માટે બેહાડી, અને એ ચર્ચા કરતા કરતા નજીક આવી ગયા, મિત્રો બની ગયા. તારે જમરાજાના દૂતને આ જુવાન પૂછે છે, તમે મારા મિત્રો ખરા? હા ભાઈ, તારા મિત્રો. તું અમને પાણી પા, રામ રામ કે, તારી પાસે બેહી વિહામો લઈ. એક મારું કામ ન કરો, હે એક મારું કામ ન કરો કે એક નહીં તું કે એટલા કામ કરીએ કે તો એટલું કામ કરી દેજો, જમરાજાની કચેરીમાં જઈને ચોપડો ખોલી અને મારું મોત કેવા પ્રકારનું લખ્યું એવું જો જોઈ દો તો તમે મારા ખરા મિત્રો કહેવા. જમરાજાના દૂતોના હૈયા ડગી ગયા, મૂંઝાઈ ગયા. જમરાજાના દૂતના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી. ત્યારે જુવાને ફરીવાર પૂછ્યું, કેમ? હવે કાલથી હું તમને પાણી નહીં પાઉં, રામ રામ નહીં કહું, તમારી પાસે બેહી નહીં, તમે મારું એટલું કામ ન કરો. કામ કરી ભાઈ, પણ આવું અઘરું કામ અમને તું હોપીશ એ મને ખબર નહોતી. તું અમારો મિત્ર છો, ભાઈબંધ છો, પાણી પા, રામ રામ કે. ચોપડાની માલી પા, તારું મોત જોતા અમારો જીવ ન હાલે. બસ મિત્રતા હું તોડી નાખીશ. એ મિત્રતા તૂટવાના ભયે એક જમરાજાના દૂતે કીધું, ભાઈ અમે જોઈ લઈશું કાલ તારું મોત કેમ લખ્યું છે. પણ બન્યું એવું, જમરાજાનો ચોપડો ખોલ્યો, જુવાનના નામનું પાનું ખોલી અને જમરાજાના દૂતોની દ્રષ્ટિ કરી, પણ ભયંકર મૃત્યુ લખ્યું હતું. એવા પ્રકારનું મૃત્યુ એ જુવાનનું હતું કે એની જાન પરણી અને પાછી ઘેરે આવે. પરણ્યાની પહેલી રાતે પોતાની પ્રીતમાને મળવા જતો હોય અને બરાબર અડધો દાદરો ચીડ્યો હોય ને અડધો બાકી હોય, ન્યાય એરું બેઠો હોય અને હાપ કરડે ને એનું મૃત્યુ થાય. ભયંકર મૃત્યુ વાંચી અને દરેક જમરાજાના દૂતના આંખમાં પાણી આવી ગયા હોય, પણ એક જમરાજાનો દૂત તો ધ્રુવકા મૂકી અને બેહી ગયો અને મીડો રોવા. ત્યારે બીજા દૂતો એટલું કીધું, ભાઈ તને કેમ એટલું બધું લાગ્યું? મિત્ર તો અમારો છે, અમને પાણી પાય છે, રામ રામ કે છે, એનું આવું ભયંકર મૃત્યુ જોયું, એની જાન પરણવા જાય, પરણીને આવે અને પરણ્યાની પહેલી રાતે એને એરું કરડે, આવું મૃત્યુ વાંચી તો અમને દુઃખ થયું, પણ તને એટલો બધો આઘાત લાગ્યો? જમરાજાનો દૂત જવાબ આપે છે કે આઘાત એટલા માટે લાગ્યો છે કે તેદી હરફ થવાની નોકરી મારી છે, તેદી મારે એને ડંખ મારવો પડશે ને. જેણે પાણી પાયું, જેણે રામ રામ કર્યા, એનો જીવ લેતા આજ મને બહુ આઘાત થાય છે. બીજે દિવસે જમરાજાના દૂતો નીકળ્યા, પણ જમરાજાના દૂતો નીકળ્યા એટલે જુવાને હામે હાલીને એટલું કીધું કે ભાઈ મૃત્યુ જોયું, જોયું તો ખરું પણ જીવ નથી હાલતો, એમાં શું ભલામણા, વાત કરો ને, તારી જાન પરણવા જાય, પરણી અને પાછી આવે, નવો ઢાને પરણ્યાની પહેલી રાતે તું મળવા જતો હોય ને તને હર્પ કરડે, આવું મૃત્યુ લખ્યું તારો. અરે ભલામણા, એમાં ડર હતો? હે તમને ખબર નથી કે જન્મો એ જવાનો કુદરતનો જે ક્રમ છે, માણા ગમે ત્યાં પણ મરવાનો છે, પછી માંડવો હોય, મહાન હોય, ગામ હોય, શેર હોય, વગડો હોય, ગમે ત્યાં હોય, કારણ એ જુવાનની પાસે રામના નામનું બળ હતું અને એ બળના આધારે એટલું બોલ્યો તો કે આમાં તમે ડરતા હતા ને આમાં મને કાંઈ વાંધો નથી. પણ જમરાજાના દૂતની એની ચર્ચા પૂરી થઈ ગયા પછી ઘેરે આવ્યો
અને અમુક વર્ષ બાદ જયારે લગ્નની તૈયારી કુટુંબ વિના કરવા તેથી જુવાન ના પાડવા માંડ્યો, ના મારે લગ્ન નથી કરવા. તમામને ના પાડી શીખ્યો, તમામને પૂગી શીખ્યો કે મારે લગ્ન નથી કરવા. પણ જનેતાએ હામે આવી અને માઈ એટલું કીધું કે બેટા લગ્ન કરી લેવા પડશે, અને દીકરા જો લગ્ન નહીં કરી તો હું આત્મહત્યા કરી અને મરી જઈશ. માના શબ્દ સાંભળ્યા ત્યારે દીકરાને એમ થયું કહો બીજું તો કઈ નહીં, માં માં પાત્ર એવું છે, માં શબ્દ એવો છે કે એ અક્ષરની માલિપા આખું વિશ્વ હમાઈ જાય. આપણે તમામના ઋણ ચૂકવી હગીએ છીએ પણ માના ઋણ નથી ચૂકવી હકતા. એ માઈએ એટલું કીધું કે બેટા લગ્ન તારે કરવા પડશે અને લગ્ન નહીં કરતો હું મરી જઈશ. એ મરી જાય શબ્દ મોઢામાંથી નીકળતા જુવાન આંખું વીચી ગયો. પણ આંખું વીચી ગયો તો હમે ત્રાજવું દેખાણું, ત્રાજવાના બે છાબડા દેખાણા. બે છાબડાની માલિપા જોયું તો એક છાબડામાં માનો પ્રેમ પડ્યો હતો અને બીજા છાબડામાં કોકની દીકરીનો ચૂડલો પડ્યો હતો. જો આમ નમે તો જનેતાનો પ્રેમ જાય, આમ નમે તો કોકની દીકરીનો ચૂડલો નંદવાય. જુવાન વિચાર કરી અને માના પ્રેમના છાબડા ઉપર નજર કરી માનો પ્રેમ જીતી ગયો. દીકરીએ કીધું હા માં હું લગ્ન કરીશ પણ તું મરતી નહીં, કારણ કે માનો પ્રેમ એવો છે. ચાણક્યની જ્યારે નાની ઉંમર હતી અને એ ચાણક્ય ઘરમાં ઓરડામાં પગ મૂક્યો અને ખૂણાની માલિપા બેઠી બેઠી આહુડા પાડતી જનેતાને જોઈ અને ચાણક્ય એટલું બોલ્યો તો કેમ માં રોવા માંડી, બેટા તારા 32 દાંતમાં એક દાંત એવો છે અને દાંતમાં એક એવો ડાઘ છે કે તું દુનિયાનો મહાન બનીશ. દીકરો બોલ્યો, ચાણક્ય જવાબ આપ્યો, અરે માં દીકરો મહાન થાય એમાં માં રોવા માંડે, બેટા મહાન થયા પછી દીકરો માને ભૂલી જાય છે એટલે મારી આંખમાં હું છે. એ માને ભૂલી જાય દીકરો એ સાંભળી અને ચાણક્ય પાછે પગલે પાછો વળ્યો અને કાર્બિન પાણો ગોતી અને જે દાંતમાં મહાન થવાનો ડાઘ હતો એ દાંત પાડી નાખ્યો અને દાંત લઈને જનેતાના પગમાં મૂકીને કીધું કે લે માં આ દાંત, હવે હું દુનિયાનો મહાન નહીં બનું, તને નહીં ભૂલું પણ માં તું રોઈશ, માં તારી આંખમાં આહું ન પાડતી. એ માનો પ્રેમ જીતી ગયો, દીકરો લગ્ન કરવા તૈયાર થયો, જાડી જાન જૂતી. પણ જાન જૂત્યા પછી પરણવા માટે એ જાન જાતી હતી ત્યારે જાનિયાનો જે આનંદ હતો એ બધા આનંદ કરતા એની જનેતાનો આનંદ ચડી જતો હતો. કારણ આજે એનો દીકરો પરણવા માટે જાય છે, પરણવા તો દરેક જનેતાના દીકરા જાય પણ આ જનેતાની જીત થઈ છે અને દીકરો વરરાજો બની અને પરણવા જાય છે એ આનંદ માને ક્યાંય માતો નહોતો. લગ્ન ગીતના જકોર બોલ્યા, વગડો મીડો ગાજવા, હરણાયું જેવા ગળા બાયુના હતા એ કોયલ જેવા કંઠે, એમ કહેવાય છે કે લગ્ન ગીતોનો જકોર બોલતો વરરાજો જ્યારે પરણવા ગયો. એ પરણવા ગયો ગામના પાદરમાં ઉતારો નાખ્યો, એ જાનનું હામિયું થયું અને માંડવાની માલિપા એમ કહેવાય છે ગોર મહારાજ એટલું બોલાતા કિના પધરાવો સાવધાન, અને એ કિના માંડવામાં આવી અને હસ્તમિલાપ થયો. એ હામ હામા હાથ મળ્યા અને જુવાનને એક વિચાર આવ્યો, કહો વાહ કુદરત તારા કેવા ખેલ છે. આ જગતની માલિપા તે એવા ખેલ લખ્યા રચ્યા છે કે આ માંડવાની માલિપા આજ મારો નવોઢાનો હાથ મળે પણ હવે મળશે નહીં પાછો, કારણ કે એ સમજતો હતો કે આ મિલન જ મિલન છે, પછીનું મિલન તો અર્ધે દાદરે પૂરું થઈ જવાનું છે. ચાર મંગલવર્તાણા જાન વિદાય લે છે, ગામના પાદરમાંથી વિદાય લેતી દીકરીના આહુણા અને એ દીકરીને આહુણા બાપના કાલજા હલબલાવી નાખે છે. એ દીકરી જ્યારે હાહરે જાતી બાપ એને એમ કે છે કે બેટા બીજું તો કાંઈ નહીં પણ એટલું યાદ રાખજે. શું કે બેની બાપ દાદાજીને ખોલે બેઠા બહુ સારું બોલ્યા. શું બોલ્યા કે બેની બાપ સ
ससरा जी ने देखी घूंघटा तान जो है बेटा ससरा ने देखी अने लांबा घूंघटा तान जी अने बेनी बाप सासुजी ने तमे लली लली लाग जो ए पाई रे मोटा ना छोरूडाया थई रे जो हे दीकरी तारा बाप नी इज्जत वधारजे पियरिया नी इज्जत वधारजे दीकरी सासू ने पगे पड़जे જેઠના માન જાળવજે સસરાના લાજના ઘૂંઘટા તાણજે પણ ઈ તો કદાચ બની શકે એવું છે પણ ભારતની દીકરી જ્યારે વિદાય લે ત્યારે બાપ એને એક કર્યાવર કરે છે એ તો કદાચ કોઈ દેશમાં કર્યાવર નહીં થતો હોય અને એ દીકરીએ ધીમા ધીમા ડગલા માંડી અને ગામનું પાદર છોડવાની તૈયારી કરી દીધી બાપે એટલું કીધે બેટા બધું કરજે પણ હિન્દુ ધર્મ પ્રમાણે એક જરૂર કામ કરજે અને એ કામ એ છે અને એ દીકરીને કહે છે શું કે બેની તારા આંગણિયા એ પૂછીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રે હે દીકરી તારા આંગણું પૂછી અને કદાચ ગરીબ ગુજાર દુખી કે દરિદ્ર કોઈ આવે એને તારા ઘરમાં કઈ દેવા ન હોય તો એને આવકારો મીઠો આપજે દીકરી કારણ એ જીતારે કાને રે એ સંકટ કોઈ સંભળાવે રે એ બને તો ગરીબ ગુજાર આવી અને કાને કદાચ વિપત્તિની વાત કરે તો દીકરી અમારું કુલ ઉજળું કરવા ખાતર કે એનું દુઃખ કાપજો બહુ સારી વાત તો દીકરીનો બાપ હવે કરે છે કે બેટા બીજું તો કાંઈ નહીં પણ તને ખબર નથી શું માનવીની પાસે કોઈ એ માનવીન આવે માણાની પાસે માણા કદાચ આવતો હશે પણ એ જીતારા દિવસો એ પૂછીને ગરીબો આવે રે આવકારો મીઠો આપજે રે આપજે માનવીની પાસે માનવી કદાચ આવતો હશે પણ તારા દિવસો પૂછી અને કદાચ દુખી આવે તો બેટા બને તો થોડું આપજે કરી દીકરીના માથા ઉપર હાથ મૂકીને દીકરીની વિદાય કરી જાન પરણી અને ઘેરે આવે છે જનેતાને આજ હરખનો પાર નથી બાપ ડાયરામાં બેહીને એમ કહેવા છે કે એક પછી એક વાતુ એવી બધી વેતી કરે છે કે આજ દીકરો પરણાવી અને બાપ આવ્યો છે એનો એની વાતમાં હરખ દેખાય છે પરણાની પહેલી રાતે નવોઢા હોળે હણગાર સજી બત્રી ભાતના ભોજન તૈયાર કરી પોતાના પિયુની રાહ જોતી બેઠી છે એમાં ઓચિતાનો અવાજ હમણાણો દરવાજે કાટ 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 થયું નવોઢાને એમ થયું કે હાલ્યા આવે છે પણ બરાબર અર્ધે દાદરે પહોંચ્યો અવાજ બંધ થયો બાએ વિચાર કર્યો ક્યાં રોકાણ આવશે અર્ધે દાદરે અવાજ બંધ થયો પરણીને હાલી આવું છું લાજના લંગર છું મર્યાદાની બેડી પડી બારી ખોલીને જોવાય તો નહીં ક્યાં ગયા ખાલી બારી આમ કાન માંડ્યા ને તો ચર્ચા સાંભળી એ અર્ધે દાદરે એરું બેઠો તો અને જુવાન પૂછતો તો મારી ડંખ ભાઈ તારી ફરજ બજાવી લે એ સાપને વાચા આવી અને એ સાપ એટલું બોલ્યો તો મિત્ર ડંખ મારી અને જીવ તો લઈ લઈશ
પણ પાણી પાયું છે ને રામ રામ કર્યા છે એના ગણ ભૂલતો નથી. જમરાજાના ચોપડામાં મેં બરાબર વાંચ્યું હતું કે હરપ કરડ્યા પછી તારો એક કલાક પછી જીવ જાય તો મારી ઈચ્છા એવી છે કે તને કલાક દુઃખી નથી કરવો અને એક કલાક રામ નામનો સત્સંગ કરીએ અને પછી જોરદાર તને ડંખ મારું કે જેથી કરી તારા તરત પ્રાણ નીકળી જાય. એ ચર્ચા બાઈને કાને પડી અને આહકારો નીકળ્યો કે હાય હાય, જેની હું રાહ જોઉં છું, જેને માટે હોળી હણગાર સીજ્યા, જેના નામનો કપાલમાં ચાંદલો અને ભાલમાં સિંદૂર પીર્યો, મારા પુરુષનો તો સરપ કરવાનો છે, એની આયુષ તો પૂરી થવાની છે. એ બાઈને વિચાર કરવો અને અચાનક ગામના પાદરમાં કોઈ ગરીબ માણસના ઝૂંપડામાં બાઈને બાળકનો જન્મ થયો અને બાળકને જન્મ દીધા પછી બાઈ પોતાના પુરુષને એમ કહે છે, પુરુષ મને પ્રસૂતાની પીડા બહુ થાય છે, બાળકનો જન્મ દીધા પછી મને ભૂખ લાગી, તું ગામમાં જઈ અને કોકની પાસેથી બટકું રોટલો લાવી ને કર હું મારા બાળકને ખાઈ જાય. પુરુષ કરગરવા માંડ્યો, હું ક્યાં જાઉં અટાણે, મને કોણ દેશે અર્ધી રાતે. બાઈ બોલી, જા પુરુષ, તને ખબર નથી પ્રસૂતાની પીડા કેવી હોય, હું બાળકને ખાઈ જાય ચોકની માલિપા જઈ, બજારની માલિપા જઈ અને હાકલો કરી હરિનો લાલ પરમાત્મા કોક તને બટકું રોટલો દે. એ બરાબર બજારમાં હેલ્યો અને બજારમાં છે કોઈ હરિનો લાલ, છે કોઈ દયાનો સાગર, મારા ઝૂંપડામાં બાઈને બાળકનો જન્મ થયો, અમારા ઘરમાં કાંઈ નથી, કોક બટકું રોટલો આપો. આ બાઈ બરાબર કાને શબ્દો હાંભળ્યા અને વિચાર કર્યો કે ઓહો, આ બત્રી ભાઈતના ભોજન હું કોને માટે રાખીશ, આ હોળે હરગાર શણગાર તો મારા હમણાં રોળાઈ જવાના છે, મારા પતિનું મૃત્યુ થાય છે, હરપ કરડી મારા કપાળનો ચાંદલો ધોહાઈ જાય. પાછળનો દરવાજો ખોલી ખબર ન પડે એમ અર્ધિક રાઈટને ટાણે એ ગરીબ માણસને બોલાવીને બાઈ એટલું બોલી, લે ભાઈ આ લઈ જા તારે ઘેરે. એ અનાજ લઈ જતા એ ઝૂંપડાની માલિપા જઈ પોતાની પત્નીને કીધું કે લે, પરમાત્મા દયાલુ છે, બટકું રોટલો તે તો કીધો તો ને, આ બત્રી ભાતના ભોજન તારે માટે મોકલ્યા. બાઈને બત્રી ભાતના ભોજનની જરૂર નહોતી, બટકું રોટલો જ ખાવો તો, પણ થોડું ખાધું અને ખુવાવડી બાઈના પેટમાં ટાઢક થઈ અને શબ્દો નીકળ્યા કે હે પરમાત્મા, અર્ધી રાતે જેણે અનાજ કાઢીને દીધું હોય એનો અખંડ ચૂડલો રાખજો મારા નાથ, એનો ચાંદલો ભોહાઈને એનું ધ્યાન રાખજો, એનો ચૂડલો અખંડ રાખજો એ બાઈનો કે જેણે અર્ધી રાતે અનાજ કાઢ્યું. આ વાત પૂરી થઈ ગઈ, કલાક પૂરી થઈ ગઈ, ડંખ મારે ઓલાને ઝેર ચડતું નથી, બેવડો વરી વરી અને હરપ ડંખ મારે ઝેર ચડતું નથી, ગભરાઈ ગયો અને એ હા પાછો બોલે છે કે ભાઈ આજ મને ખબર પડી કે દયા ડાકણીને ખાય, એક કલાક દઈ નટાણે હવે હું હલવાનો, આ જીવ મારે લઈને જવો પડશે, આ જીવ લઈને હું નહીં જાઉં તો મને સજા થાય છે. કહેવાય છે કે વાત કરતા વાર લાગે એ રાડું નાખતો જમની કચેરીમાં જઈને કીધું કે મહારાજ, તમે જે જીવ લેવા મને મોકલ્યો છે એને ઝેર નથી ચડતો. જમરાજાની કચેરીમાંથી જવાબ મળ્યો તો કે એને ઝેર નહીં ચડે. કા? એને ઝેર નહીં ચડે, ચોપડાની માલિપા એના 100 વર્ષની આયુષ જમા થઈ ગઈ છે. હે, 100 વર્ષ આયુષના જમા થઈ ગયા એના. કેવી રીતે? એના ઘરમાંથી કોકે અન્નનું દાન કરી દીધું છે. હળી કાઢતો આવ્યો, મિત્રને ભેટો, પણ ભેટીને એટલું કીધું કે ભલા મારા 100 વર્ષ આયુષના જમા થઈ ગયા તારા, પણ કે કેવી રીતે? કે તારા ઘરમાંથી કોઈ અનાજનું દાન કરી દીધું છે. અનાજનું દાન કોણે કર્યું હોય? પરણીને આવતી પોતાની નવોઢા એટલી બોલી કે મેં કર્યું છે, તમારી ચર્ચા મેં સાંભળી, ગરીબ માણસ નીકળ્યો, મેં એને અનાજ આપી દીધું. કહેવાનો અર્થ એટલો જ થાય છે કે કબીર કે કમાલકુ બસ દો બાતાં શીખલે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. રામનું સ્મરણ અને અન્નનું દાન મનુષ્ય જીવનની માલિપા, બે વસ્તુ મહાન છે જો થઈ શકે તો.